નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જેની ઉપર સૌરાષ્ટ્રના દાનવીર તરીકે ડાયમંડ કિંગ તરીકે અને એક સબળ મોટિવેશન તરીકે જેના બિરુદ્ધ છે એવા સૌજીભાઈ ધોળકિયાને મળી રહ્યા છીએ ત્યારે સૌજીભાઈને આપણે એક સવાલ કરીએ કે સૌજીભાઈ આપે બંધાવેલું દુધાળા ગામને પાધરમાં જે તળાવ છે એ કેટલા વીઘામાં પથરાયેલું છે આમ તો આ ત્રણ ગામની વચ્ચે છે દુધાળા નથી અડધો આ ત્રણેય ગામની જમીન આમાં છે ને ત્રણેય ગામ વચ્ચે આ ત્રિવેણી સંગમ છે મોરારી બાપુભાઈ પછી પાછા અમે પાંચ સરોવર ત્યારે બનાવ્યા હતા ને એટલે પંચગંગા તીર્થ નામ આપ્યું અમે આ ત્રણ ગામની વચ્ચે એટલે ત્રિવેણી સંગમ છે ત્રણ ગામમાં જમીન છે પણ આમ પાંચસો સાડી પાંચસો વીઘામાં પાણી અત્યારે ભરેલું છે એમાં નદી આવી ગઈ જમીન આવી ગઈ બનાવ્યું એ આવી ગયું ઓરિજિનલ હતું એ આવી ગયું એટલે આમાં કિલોમીટર ગણવા હોય તો આમાં આ તો અગિયાર કિલોમીટરમાં ટોટલ પાણી ભરેલું છે હજી આગળ પાછળ તો એટલે એ બધી ક્વોન્ટિટી તો પુષ્કળ થાય એમ છે પણ આ જે બન્યું છે આ ભર્યું છે એમાં આટલો જથ્થો છે ને અમે જથ્થાની બીજી રીતે વ્યાખ્યા કરવી હોય તો અમે આમાં ચાર લાખથી વધારે ટ્રક માટી કાઢી છે એનું ગણતરી છે ચાર લાખ એક ટ્રક આવે પચીસ ટનનું એવા ચાર લાખ ટ્રક માટી નીકાળી છે જે પાણી ઊંડું તળાવ હતું નદી ઊંડી હતી એટલું પાણી તો હશે જ પણ ચાર લાખ ટ્રક પાણી પીર્યું છે બીજી ભાષામાં કેવું હોય તો અને પછી અમે શું કર્યું કે એને ડેમો કાચા ડેમો ઊંચા લીધા છે જે ઓરિજિનલ ડેમ તો અત્યારે જમીનમાં છે એની ઉપર બ બે મીટરની ગેબિયનની જાળી પથ્થર ભરી અને મૂકી છે અને આગળ અમે માટીનો તાકાત બધી માટી રોકે માટીને ન ધોવાવા દે ગેબિયન પથ્થરની જાળી અને એની માથેથી પાણી પીયું જાય છે અને એકદમ કરોડો રૂપિયાના જે ખર્ચો કરવો પડે ડેમ બાંધવાનો એના બદલે સો ને સો જેટલો ફરક એમ દસ રૂપિયામાં એ ડેમ થયેલો છે એવા કાચા છે એકાદ બે વર્ષ પૂરતા છે આવું હું કામ કર્યું તો પાણી વધારે બે મીટર ઉપરથી ભીર્યું છે અને ઈ સાચું પાણી છે પાણી પ્રેશર આપે છે એટલે કૂવામાંથી તમે ડોલે પાણી ભરી શકો છો એવી રીતે અત્યારે અડખે પડખેના બધા કૂવામાંથી પાણી ડોલે ભરી શકીએ છીએ ચોમાસામાં તો હાથે ભરી શકતા અત્યારે પાંચ ફૂટ સાત ફૂટે ભરી શકીએ પહેલાં તો આમ ભરી શકતા આ આનો આઈડિયા હતો અને કાચો એટલે રાખ્યો કે બધા ખેડૂતોને ખબર પડી જાય બધા એન્જિનિયરોને ખબર પડી જાય કે આવી રીતે ડેમ એટલો ઊંચો લઈ શકાય એમ છે એમાં પાછું અમે ઇમરજન્સીમાં ગેટો મૂકેલા છે અંદર કે ઓછું કરવું હોય કોઈ નુકસાન હોય તો ઓછું કરી શકીએ અને કાચા એટલે ઈટા સીધી તોડી શકીએ જરૂર પડે તો કોઈ નુકસાન ન જાય એટલે બે પ્રેરણા મળી એટલે એ એ જો ગણતરી તમારે કરવી હોય તો બે મીટર ઉપર જે પાણી ભર્યું છે એ આ ચાર લાખ ટ્રક જેટલું જ પાણી પાછું બીજું થાય એટલે ગજબનું પાણી છે હવે આ પાણી બે વર્ષ સુધી વરસાદ ન પડે ને તોયનો ખૂટે એટલો જથ્થો છે એટલે આ તો બહુ બહુ ઓછા પૈસામાં બહુ મોટું કામ થયું છે ટેકનિકલી આમાં કોઈ દિમાગ નથી વાપર્યું અને માટી અમારી ગોરંટી પાણીને ન દે નીતા જાયની હલવા ન દે એટલે એવી રીતે પાણી અહીંયા ભરેલો જથ્થો છે બહુ મોટો જથ્થો છે દર્શક મિત્રો સરવાણી સાચી હોય તો દુકાળે ડૂકે નહીં ધરતીના પેટાળની અંદર પાણી હોય પણ ક્યારે હોય સવજીભાઈને આપણે પૂછીએ કે આ એક જબરજસ્ત તળાવ બંધાણા પછી આજુબાજુના કેટલા વિસ્તારોમાં ખેડૂતોને વધારે સમૃદ્ધિ મળી છે ખેડૂતોના કુવા પાણી ખૂટતા નથી અને એને પાકમાં ઘણો બધો મોટો ફાયદો થયો એના વિષે આપણે સવજીભાઈને પ્રશ્ન કરીએ ખેડૂતો મેં તો ઉપરથી પ્લેનમાંથી જોયું અમે પણ ખુદ ખેતી અમારામાં અહીંયા ઘણા કરે છે પણ ખેડૂતો તો અત્યારે તમે જુઓ તો ત્રણ ઉપજ ઇઝીમાં ઇઝી સિમ્પલમાં સિમ્પલ ત્રણ ઉપજ લઈ શકે કપાસની લઈ લીધી આ આગોતરા કપાસ હતા એને લઈ લીધી પણ એને માનો કે ફાલ હતો તો એને પાછા અત્યારે ઈસબગુલ વાવી દીધા ઘઉં જેને કપાસ વહેલો નીકળી ગયો એને ઘઉં વાવી દીધા ઈસબગુલ પણ વાવી દીધા ક્યારેક કોઈ બી ભાયા નહોતા એવા એવા ડુંગળી થવા મળી જીરા થયા અરે મણો નહીં ટનો મોઢે તુવેર થઈ વાલ થયા મેં વ્યક્તિગત પોતે બધા કઠોળ વાવવાનું કીધેલું અમે લોકો સુરતમાં અમારે પોતાનું રસોડું રોજે આઠ હજાર માણસનું થાય એટલે અમારે તો અહીંયા જેટલું લોકો પકવે ને એ બધું અમે ખાઈ જાય એમ છીએ આખું વર સીંગની લીધી એટલે ઉપજ તો તને તને લેવા મળે પણ ખેડૂતો જ અહીંયા અમારે ઘણા બધા છે એને જ આપણે પૂછીએ શૈલેષભાઈ છે તમારે કેટલી ઉપજ આવી આ વર્ષે અને

અને એ પાક લાઇટમાં તો અને આ ઉપર પાણી તળ આવ્યા એટલે પાક લાઈટમાં બહુ સારો છે અને ઉત્પાદન સારું છે ખાતર ખર્ચો ઓછો દવા નથી સાટી એટલે બહુ ફેર પડ્યો ઉપરના પાણીના હિસાબે આ પાણી રોક્યું હોય એના માટે આ ફેર પડ્યો નકર ઊંડા પાણી ખેંચીએ તો એ મોળાઓ હોય ચાર વાળા વધારે હોય સારીવાળા વધારે ઉત્પાદન તમને આમ ધ્યાનમાં ન આવે એટલે માલદેવભાઈ આમાં બીજો એક હેતુ પ્રેરણા આને એટલી જ ખબર છે કઈ કે મારે ખર્ચો ઓછો લાગ્યો પણ જે માલ પાક્યો છે ને એની ગુણવત્તામાં જમીન આસમાનનો ફેરવશે એ તો હજી આપણે ખાશું પછી રોગચાળો ઘટશે ત્યારે ખબર પડશે કે આ પાણીનો શું ફાયદો છે કારણ કે આ માલ જે ખાશે એની પ્રતિકાર શક્તિ વધી જાય એને એને બીમારી ઘટી જાય એના ઈ ખર્ચા ઘટશે એને આ શારીરિક ફિટ થઈ જાય કારણ કે વકવાળો અહીંયા મેં જોયું સુરત કરતાં અત્યારે હું અમારી હવેલીનું પાણી પીવું છું કે એટલું પાલર પાણી છે આ પાણી પાસે અહીંયા સુરતને અહીંયા હું તમને અમે ટાઈમ ખાઈએ તો પણ પચી જાય છે ત્યાં એક ટાઈમનું પચતું નથી આ પાણીનો પ્રતાપ છે એટલે આને તો હજી બહુ બધા ફાયદા દેખાય છે લોકો કે છે અહીંયા કે આ ફાયદા થયા છે એટલે આજ આપણી ધરોહર છે ખરેખર તો આપણે ચૂકી ગયા પચાસ વર્ષ પહેલાં આપણા રાજા રજવાડામાં તમે જોઈશો તળાવો બનાવતા હતા એક એક ગામમાં તળાવ છે બસો વર્ષ જૂના સો વર્ષ જૂના પચાસ વર્ષ જૂના તળાવો છે હજાર હજાર વીઘાના આંબડીમાં અમારે હજાર વીઘાનું તળાવ છે દામનગરમાં કોઈ જોયું છે પાસે એક હજાર વીઘાનું તળાવ આ કોણે નક્કી કરેલું આપણે એને ઉકેર્યું નથી તેમ આપણે તકલીફ આપણે નોતરી છે પગ ઉપર કુવાડા નાખ્યા એટલે પાણીથી હવે ટેકનોલોજી આવી છે આનું રિઝલ્ટ પરફેક્ટ મળશે આનો ફાયદાનું ગણિત થશે આની ઉપર આખું એક રિસર્ચ થશે ત્યારે ખબર પડશે કે પાણીની દુનિયાના હો કામ મૂકી અને બધી સેવાઓ મૂકી અને આ એક જ કામ કરવા જેવું કામ છે આવું મને દેખાય છે કારણ કે આ જળ મંદિર બનાવ્યું છે આ જલ કૃષ્ણ છે જલ મંદિર છે કે જળ જય શ્રી કૃષ્ણ અમે કહીએ જલ શ્રી કૃષ્ણ હોતીને કહીએ કારણ કે આ કૃષ્ણનું મંદિર છે આ કૃષ્ણ કીધું છે મંદિર બનાવવાનું નથી કીધું ખરેખર આ કૃષ્ણ કીધું આ જળને બચાવો જળ એ જ જીવન છે દર્શક મિત્રો જ્યાં જળ દેવતાનો વાસ છે અને સૌજીભાઈના પરિવારમાં જ્યાં દેવત્વનો પણ વાસ છે સૌરાષ્ટ્રના માણસોને ગુજરાતની ધરતીના માણસોને અને સમગ્ર ભારતની ધરતીના માણસોને એક પ્રેરણારૂપ સંદેશો સૌજીભાઈનો વિશેષ એ છે કે હાલ આપણે લોક સમૂહની વિદ્યાપીઠને એક સવાલ કરી શકીએ કે સંયુક્ત રહેનારા કુટુંબો વિખાતા જાય છે દીકરા દીકરી પરણી એકના એક હોય તો એ શહેરમાં રહેવા હોઈ જાય છે મા બાપ ગામડે રહેતા હોય છે ત્યારે સૌજીભાઈને આપણે સવાલ કરીએ કે સૌજીભાઈ દરેક એના ભાઈઓ છે એ સંયુક્ત કુટુંબમાં રીએ છે એના વિશે સૌજીભાઈ કહેશે આપણે પાણીના વિષયમાંથી પાછા બહાર નીકળીએ છીએ પણ આ પણ એક સોશિયલ એક્ટિવિટી કરવાનો પરિવાર પણ એક પાઠ છે મારો પરિવાર મને કંઈક ભગવાનની કે કોઈક વડીલોના કોઈ એના આશીર્વાદ છે કે કોઈ પણ કામ કરવામાં કારેય રોકતા નથી તારે જે કરવું હોય એ કર એની થિંગ અને કારેય મને ટોક્યો પણ નથી સમયમાં પણ નથી ટોંક્યો અને આર્થિક પણ નથી ટોંક્યો એટલે એ એક મોટું બળ મને આપે છે પારિવારિક પણ સંયુક્તની વાત તમે બીજી કરી તો સંયુક્તમાં હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ લોકોનું કમિટમેન્ટ છે કે પરિવારની પ્રાયોરિટી પહેલાં દુનિયાના હજાર સુખ હોય એ એક બાજુ મૂકો અને જો પરિવારને નુકસાન જતું હોય તો બધું જતું કરીએ એટલે ફર્સ્ટ પ્રાયોરિટી પરિવારની આવું બધા એ સ્વીકારેલું છે અને આવું બધા પોતપોતાના રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે બીજી આગળ વાત કરવી હોય તો અમે કોઈ નિયમ નક્કી નથી કર્યા પણ સત્તા આખો પરિવાર બધા પોતપોતાનો નિયમ પાલન કરે છે કોઈ બંધારણ નથી સત્તા કોઈ બંધારણ બારું ચાલતું નથી કોઈ નિયમ નથી કે એવું કોઈ હુકમ નથી પણ નિયમ બરા તો પણ ચાલતા નથી કોઈ બજેટ નક્કી નથી કર્યું પણ છતાં બજેટ વગરનું કોઈ કામ કરતા નથી હવે ઘણા બધા નિયમો કુદરતી આ કુદરત હું એમ ઘણી વાર કહું છું કે હું જે કુદરતનું કામ કરું છું કુદરત આપણું કામ કરે જ છે આ પરિવારને વિચાર આપે પરિવારને પ્રેરણા આપે પરિવારને બળ આપે અદૃશ્ય શક્તિ કામ કરે જ છે અને બધાને કરે કે મારા ઘરે કરે છે એવું નથી આ એક ને એક બે થાય આવું આપણે કરીએ મેં હું ઘણી વાર કહું હું મારા છોકરાનું ધ્યાન મારે રાખવાની જરૂર નથી મારી પાસે જે ભગવાને જવાબદારી આપી છે એનું હું ધ્યાન રાખું મારા છોકરાનું ભગવાન રાખવાનું જ મારી જવાબદારી હું સ્વીકારું તો મારી ભગવાનની પણ જવાબદારી છે જેને પેટ આપ્યું છે કે જેને જન્મ આપ્યો છે એને જીવાડવાનો પણ આ ફિલોસોફી ઉપર અમે તો જીવીએ છીએ અને અમે ચાલીએ છીએ વડીલોના આશીર્વાદ હશે કુદરતની મેર છે અને મેં અનવિઝેબલ કુદરતના સપોર્ટ તરીકે હું માનું છું કે આ બધા શક્તિ અમારે ત્યાં કોઈ દીકરી આવે ને તો પણ અહીંયા પરિવારમાં મિક્સ થઈ જાય છે એવું એવું નથી કે અમે બધા હારા માણસો જ ભેગા થયા છે અહીંયા આવીને બધા હારા થઈ જાય છે આ એક કુદરતની બક્ષિસ છે આઈ થિંક સો અમે આશા રાખીએ ઘણી વાર હું એ પણ એક ઇમોર કરું છું કે મારે ગમે એવું લેટગો કરવું ગમે કરવું પડે પણ પરિવારનું લેટગો મારું ફર્સ્ટ હોય છે પરિવાર માટે હું કોઈ પણ વસ્તુનું લેટગો કરવાલ છું એમ પરિવારવાળા પણ બધા એવું વિચારે હશે કે પરિવારને નુકસાન જતું હોય તો આપણું વ્યક્તિગત સુખને જતું કરવું પડે એટલે બધા જ અનવિઝેબલ એક એક વસ્તુનું લેટગો કરતા હશે બધાએ પોતાની એક એક ખુશી દાવ પર લગાવી હશે બધાને બધું ફ્રીડમ નહીં મળ્યું હોય પણ બધા ભેગા થઈને એક એક વસ્તુ લે ઘણા દસ કરતા હશે ઘણા પાંચ કરતા હશે પણ બધા એક એક વસ્તુનો તો ભોગ આપ્યો જ હશે ત્યારે પરિવાર ટકે છે હન્ડ્રેડ પર્સન્ટ ફ્રીડમ પરિવારમાં હોય નહીં પણ પરિવારનું સુખ છે ને એ તો તમે એકવાર માણીને જોવો એને ભોગવીને જોવો ત્યારે ખબર આવે હું મેં ઘણીવાર કીધું છે એને આજે ફરીવાર કહી દઉં પરિવારની ક્યારે ખ્યાલ આવે ખબર છે જ્યારે મુસીબત આવે ત્યારે પરિવારની હૂફફની ક્યારે જરૂર પડે જ્યારે મુસીબત આવે ત્યારે અને પરિવારની ક્યારે જરૂર પડે પૈસા હોય ત્યારે શું કામ પૈસાનું સુખ પણ પરિવાર સાથે હોય તો જ મેળવી શકીએ નકરા પરિવાર વગર ફરવા જઈએ આનંદનો હોય ફેસિલિટી હોય હેપીનેસનો હોય બધું સારું હારું દેખાતું હોય અંદરથી ભાંગલો હોય પણ સામાન્ય હિલ સ્ટેશન ઉપર આખો પરિવાર સામાન્ય બજેટમાં ગયા હોય તો આનથી મોટો કોઈ શ્રીમત ના ગણાય અને પરિવાર વગરનો માણસ પરિવાર વગરનો માણસ ગમે એટલો પૈસાવાળો આનથી મોટો ભિખારી કોઈનો કહેવાય એટલે આ બહુ મહત્વનું છે આ સુખ તો પોતાને પોતાની જાતે અનુભવ કરીને માણવા જેવું છે આની વ્યાખ્યા ના થઈ શકે દરેક માનવ કોઈ પણ કાર્યનો આરંભ કરે છે ત્યારે એક ધીંગા વિચારનું ગર્ભાધાન થાય છે પણ રહેતા રહેતા જો મન નબળું પડે નબળી નેડે જીવ જાય તો એ વિચાર પાછો ઠરી જાય છે ત્યારે સૌજીભાઈ ધોળકિયા જેને દાનવીરનું બિરુદ્ધ છે જેને મોટિવેશનનું બિરુદ છે અને જેને ડાયમંડ કિંગનું બિરુદ છે અને આપણી સૌરાષ્ટ્રની ધરતીના સપૂત છે એને જ્યારે હવે એવડું મોટું તળાવ બંધાયું છે અને એવા અનેક તળાવો બંધાયા છે ત્યારે દુધાળા ગામને પાદર જે તળાવ બંધાયું છે ત્યારે કોઈપણ કામ સરળતાથી થાય એમાં સ્વાદ ન હોય ત્યારે સૌજીભાઈને પૂછીએ કે આ તળાવ બંધાવા ટાઈમે તમારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હશે એના વિશે થોડુંક દર્શક મિત્રોને બતાવો જો હું તમને બહુ બહુ ક્લિયર વાત ઘણીવાર કરું છું ને કરી દઉં મુશ્કેલીઓ તો બહુ જથ્થાબંધ હતી મુશ્કેલીઓનું તો લિસ્ટ હતું પણ મુશ્કેલી સામે જોવાનું થાતું નહોતું કારણ કે તીર હાથમાં લેવાઈ ગયું હતું બુંગીઓ ફૂંકાઈ ગયો હતો અને આ કામ એવું હતું કે આમાં મુશ્કેલી હોય જ કારણ કે આનથી અઘરું દુનિયામાં કામ નથી ને તો સારું કામ જેટલું હોય એટલું મુશ્કેલી હોય એવું તો હું કાયમી કહું છું જેટલા પ્રોબ્લમ હોય એટલા સારા કામ હોય એટલી સફળતા મોટી હોય એટલી એની સિદ્ધિ મોટી હોય એટલે મુસીબત તો રહેવાની જ મુસીબત ઘણી બધી આવી પણ મુસીબતે અમને છે ને બળ આપ્યું છે અને અમે બળ લીધું છે પ્રોબ્લમ તો આવવાના જ ને પ્રોબ્લમને સોલ્વ કર્યા પ્રોબ્લમમાંથી શીખ્યા અને અહીંયાની માનસિકતા સામાન્ય રીતે છે આપણે સુરતમાં હોય તો અમને નો મુશ્કેલી નડે અહીંયા વધારે નડે કારણ કે આપણને હજી કોઈ ઓળખી શકે નહીં કારણ કે પહેલીવાર તો અમે જ્યારે અહીંયા આવ્યા તો એમાં સમજતા હતા કે આ પોલિટિશિયનમાં આવવા હારું થઈને અહીંયા તળાવ કરે છે એટલે આ લોકો મત આપી દે એને એ કાં ખબર છે કે આ લોકોને અહીંયા એક વતન પ્રેમ છે ધીરે ધીરે જેમ અમારો પરિચય થતો ગયો એમ લોકો સપોર્ટ આપતા ગયા પણ મુસીબત તો પુષ્કળ આવી અને મુસીબત આવવાની મુસીબત આવે ને ત્યારે એમ સમજવાનું કે આપણું કામ રાઈટ છે વિરોધ આવે એટલે સમજવાનું કે રાઈટ રસ્તો છે સીધા રસ્તાનો કોઈ દી વિરોધ ન હોય આપણે બધા જાણીએ છીએ મોટિવેશન મોટિવેટરો આપે છે પણ અનુભવ નથી કરતા અમે તો અનુભવ કર્યો છે એટલે હું એમ કહું છું કે મુસીબત આવે ત્યારે તો અમને લોકોને બળ મળે છે અને મુસીબત આવે છે એટલે અમે એમ સર્ટિફિકેટ મળી જાય કે આ કામ અદ્ભુત હોય તો જ આની વિરોધય હોય અને મુસીબતય હોય અને નો ડાઉટ સારા કામમાં વિરોધ થવાનો 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 જ પણ છે અંધેર નથી મારું એ પણ એક બહુ મહત્ત્વનું અમારું ઇન્ટેન્શન કોઈ પ્રકારે ગલત નહોતું અથવા વીક નહોતું એટલે અમને આમ ટેન્શન કાંઈ નહોતું ઘણી બધી મુસીબત આવી ઘણી બધી મુસીબત એટલે માર ખાવા સુધીની મુસીબત આવી છે ગાયું તો જથ્થાબંધ વાંચથી ખાધી છે મોઢાઈ દઈ ખાધી છે પણ આપણે એની અરે કાંઈ લેવા દેવા નહોતું અને એ અમે લીધી નથી ગાંધીજીની ઘોડે બુદ્ધની ઘોડે લીધી એ કોઈ નથી એટલે અમને કોઈ લાગી નથી મુશ્કેલ જિંદગાની એની જ કંઈક મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે પણ ડગલું ભર્યું પછી ના હટવું એમ સવજીભાઈ આ ધરતીને આ ધરતીનું ઋણ ચૂકવવા આ ધરતીના જીવમાતરનું કલ્યાણ થાય એના માટે એક આ ધરતીને મોટું બધું આલિશાન તળાવ આપ્યું છે એ સમગ્ર જીવનું કલ્યાણ થાય એના માટે આપ્યું છે ત્યાર પછી સૌજીભાઈને આપણે એક પૂછીએ કે આજુબાજુમાં જે ભગવાનોની મૂર્તિ છે શંકર ભગવાનની મૂર્તિ છે ગણેશની મૂર્તિ છે ભગવાન કૃષ્ણની મૂર્તિ છે એવા જુદા જુદા વીર પુરુષોના શહીદોના સ્ટેચ્યુ છે એ વિચાર એ વિષેક આપ દર્શક મિત્રોને એમાં એક એક વસ્તુ તો કોમન હતી કે આ બાજુ સરકારી જમીન જે ગાર્ડન બનાવ્યો છે ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે અહીંયા અને આટલું મોટું સરોવર છે બારે મહિના પાણી રહે છે અમરેલી જિલ્લામાં સારા મહેમાન આવે તો આપણે વાડીએ લઈ જઈએ પણ વાડીએ રસકો હોય બે પોપૈયા હોય અત્યારે કાંઈ વધ્યું જ નથી તે લઈને ક્યાં જવા આખા અમરેલી જિલ્લામાં જવા જેવું ઠેકાણું ક્યાંય નથી એટલે કીધું આપણે મૃત્યુ મૂકીએ બધા સંપ્રદાયવાળા બધા આસ્થાવાળા બધા લોકો આવ્યા હોય તો એને પાંચ જગ્યાએ લઈ જવા જેવું ઠેકાણું બને અને અમે જે માટીના ઢગલા કર્યા એ અમારી માટી કોઈ લઈ જાય એમ નહોતું એટલે માટીનો ડુંગરો બનાવી નાખ્યો જે વેસ્ટને બેસ્ટ બનાવી નાખ્યું એ ડુંગરા ઉપર ભગવાનને મૂકી દીધા એટલે લોકો આવે ફોટા પડાવે અલગ અલગ ઠેકાણા થયા છ આઠ કલાક માણસનો અહીંયા ટાઈમ જાય આવા હેતુથી અને એક ટુરિઝમ ફ્યુચરમાં બનશે એની પાછળ ઘણા લોકોને રોજીરોટી મળશે એની પણ એક સાયકલ ચાલશે ઘણા એવું વિચારતા હતા કે તળા અમારે જ જમીન નથી છેનો ફાયદો થાય ભાઈ જમીનવાળાને થાય એટલે જમીન વગરના વિરોધ કરે એને માટે હોતેને આ વિચાર કર્યો કે એને અહીંયા દુકાન હાલ છે એ દુકાનમાંથી પબ્લિક આવશે સાની લારી હાલ છે બટેકાના ભૌગોળ હાલ છે અહીંયા લોકો ઘણા લારીઓ લઈને શનિ રેવિ આવે છે એના માટે આપણે પ્લેસ બનાવ્યો છે એકે એક માણસને આ ફાયદાકારક છે અને ફાયદો થાય છે આવા હોતે હેતુથી અમે બધાને જ આમાં ફાય મેળાવાળો મેળો નાખે છે સમૂહ લગ્ન કરવા હોય કોઈને સમાજના લગ્ન કરવા હોય તો બધાના ફંક્શન થાય છે છોકરાઓને ક્રિકેટ રમવું હોય સીએમને ઉતરવું હોય તો હેલીપેડ પણ બનાવ્યું છે એ એ તો જે સગવડતા નહોતી લગભગ બધી સગવડતા થઈ છે કારણ કે આ એક થવાથી બાય પ્રોડક્ટ ઘણા બધા બેનિફિટ થઈ છે હજી તો આભામંડળમાં પક્ષીઓ બટરફ્લાય આની નિરોગીતા આની આરોગ્યતા અહીંયા લોકો ઓક્સિજન લેવા આવતા હશે દસ વર્ષ પછી તમે જોતા હશો તો ઓક્સિજન બધી પ્રકારના ઝાડ છે જેનું ઓક્સિજન શુદ્ધ છે અહીંયા કેમ ટીબીની હોસ્પિટલ આપણે ટેકરા ઉપર શું કામ કરી હતી એ વખતે ત્યાંનું વાતાવરણ લઈ એમ આ જિલ્લાનું તો વાતાવરણ સારું છે એમાંય આ પાણી અને ઝાડ થવાથી આ એરિયાનું વાતાવરણ છે અહીંયા તો હજી ઘણો બધો વિકાસ થશે દસ વર્ષ પછી હું એડવાન્સ એટલે બોલું છું કે આ કોઈ ચમત્કાર નથી આપણે જે જિલ્લામાં જે ગામમાં જે કરી એને ફળ આ મળે મળે ને મળે જ આપણી પેઢીઓને પેઢીઓને આ ફળ મળશે અને પેઢીઓ યાદ કરશે એવા હેતુથી આ બધી આસ્થાની પણ એક મૂર્તિઓ કહો કે ટેચુઓ કહો કે આ બધી વસ્તુ બનાવી છે જ્યાં ગુગર ગોર સાગર ગુગવાટે અને નદિયું ના ખળખળતાનીર આરે નદિયું ના ખળખળતાનીર એ જ્યાં સાબર મહી અને ભાદર બનાસ ભરી ગજવે હિરણ ઝાંખી ગીર હે વાયો જતન પણ રેવાથી રાજી ઈ તર બોલે ખેડું જગતા આરે મને ગમતી આગરવી ગુજરાત એ હારે મને ગમતી આગરવી ગુજરાત ધન્યવાદ જય હિન્દ જય ભારત